નમસ્કાર ન્યૂઝ એટ માં હું છું આપની સાથે દાનવી માલી સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ઇન્ફ્લુએન્ઝાની તો સુરતમાં આંખનો રોગયાળો વકર્યો છે કન્ઝક્ટિવાઇટીસના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ છે ત્યારે દસ દિવસમાં કેસોની સંખ્યામાં સો ગણો જેટલો વધારો નોંધાઈ રહ્યો છે પ્રતિ દિવસ આંખ આવવાના ત્રણસોથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે તો સુરતમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધી રહ્યું છે શાળાઓમાં વર્ગદેઠ પાંચથી સાત કેસ આવી રહ્યા છે તો આંખનો રોગયાળો વધવાથી આંખની દવાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે છેલ્લા એક પખવાડિયાથી કન્ઝક્ટિવાઇટીસના કેસમાં વધારો થયો છે તો સીઝનમાં પચીસથી ત્રીસ કરોડની દવા વેચાવાનો અંદાજ દેખાય છે

કચરાના ટ્રેક્ટરમાંથી ટામેટા લેવાનો વિડીયો વાયરલ થયો છે દ્રશ્યમાં જોઈએ ત્યારે આંખ આવવાની આ સ્થિતિ રહી તો દવાનું વેચાણ પચીસ થી ત્રીસ કરોડ સુધી પણ પહોંચી શકે છે તો જો તમને પણ આંખમાં આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો તો તે આંખ આવે તો શું કરવું આ તમામ જે દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે જો તમને આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય તો ત્યારે તમારે તાત્કાલિક શું કરવું તેના વિશે વાત કરીએ તો આંસુ જે છે તે ટિશ્યુ પેપરથી લૂછવી અને સીધું ડસ્ટબિનમાં તેને ફેંકવું તમામ જે છે સાવચેતી રાખવી એટલે કે હાઈજીન રાખવું ખૂબ જ જરૂરી છે તમારા હાથ જે છે તે સ્વસ્થ રાખવા અને સાથે આંસુ આવે તો તેને આંખ જે છે તેને હાથથી ન ચડવી જોઈએ પરંતુ ટિશ્યુ પેપરથી આંસુ લૂછવા જોઈએ તો તકેદારી જાળવવા માટે શું શું કરવું એટલે કે આંખને હાથ ન લગાવવો કારણ કે હાથ જે હોય છે તેમાં તો માટે કેટલાક અહીંયા જે અમે આપણે બતાવી રહ્યા છીએ કે શું ન કરવું જોઈએ તો ખાસ કરીને તમારી જે આંખ છે તેને હાથ ન લગાવવો જોઈએ એટલે કે હાથથી આંખ ન છોડવી જોઈએ કારણ કે ક્યાંક હાથ જે છે તે એટલા સેનિટાઈઝડ ઓલ ધ ટાઈમ નથી હોતા જેના કારણે ક્યાંક આ જે ઇન્ફેક્શન છે તે વધી શકે છે તો સીધો આંખને હાથનો સંપર્ક ન કરવો એટલે કે જો આંખમાં પાણી આવે તો ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવો પરંતુ હાથથી આંખ ન છોડવી આમ ચોમાસાની સિઝનમાં અમારે ત્યાં બસો થી અઢીસો પેશન્ટની રોજની ઓપીડી હોય છે એમાં છેલ્લા પંદર દિવસથી કન્જક્ટિવાઇટિસના કેસિસમાં સતત વધારો થઈ રહ્યો છે અને લગભગ સો ની અરાઉન્ડ કેસિસ હોય છે જેમને કન્જેક્ટિવાઇટીસ હોય છે પણ એવું નથી આ ચેપી રોગ છે વાયરસ અને બેક્ટેરિયા થી ફેલાતો રોગ છે એટલે ચેપ લાગે તો તમને છે એટલે જેને કન્જેક્ટિવાઇટીસ થયું હોય એમની જે વસ્તુઓ હોય રૂમાલ ઓફિસનો સામાન કે પછી કપડાં એ બધામાંથી તમે પકડો અને તમારી આંખને ટચ કરો તો તમને કન્જેક્ટિવાઇટીસ થવાના ચાન્સીસ છે ઘરના માણસો વ્યવસ્થિત રીતે વારંવાર હાથ ધોએ જેથી ચેપ ફેલાતો અટકે અને જેમને કન્જેક્ટિવાઇટીસ છે એમની વસ્તુઓ